ડિઝની હોટસ્ટાર પર મુઘલ બાદશાહ બાબર પર બનેલી સિરીઝ ધ એમ્પાયર ટ્રેન્ડ કરી રહી છે. નેટિઝન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ, નિર્માતાઓ અને આ ઓટીટી પ્લેટફોર્મ પર આરોપ લગાવી રહ્યા છે કે મુઘલ સલ્તનતના બાબરને આમાં આટલી વિશાળ વ્યક્તિ કેમ દર્શાવી છે. તેઓ બોયકોટ હોટસ્ટાર અને બાબર જેવા શબ્દોના હેશટેગ્સ ટ્વીટ કરી રહ્યા છે. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે બાબરને અત્યાચારી રાજા તરીકે લોકો કેમ જુએ છે, બાબરનો ઇતિહાસ કેવો હતો, શું તેમણે જુલમ કર્યો કે ભારત નિર્માણ કર્યું. ભારતમાં મુઘલ સલ્તનતના સંસ્થાપક ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર એક એવું વ્યક્તિત્વ હતા જેઓ ન માત્ર સફળ હતા બલકે સૌંદર્યબોધ અને કળાત્મક ગુણોથી ભરપૂર હતા. જ્યાં એક તરફ એમને વિજેતાના રૂપમાં જોવામાં આવે છે તો બીજી તરફ તેમને એક મોટા કલાકાર અને લેખક પણ માનવામાં આવે છે. આજે રાષ્ટ્રવાદી બહુસંખ્યક હિન્દુ વર્ગ બાબરને આક્રમણકારી, લૂંટારૂ, હિન્દુઓના દુશ્મન, અત્યાચારી કે દમનકારી બાદશાહ માને છે. પરંતુ આજથી લગભગ 500 વર્ષ પહેલા બાબરે એક સલ્તનતની સ્થાપના કરી. તેમણે 1526ની પહેલી પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને હરાવ્યા અને ભારતમાં સલ્તનત સ્થાપી. પોતાના બુલંદ દિવસોમાં તેમની સલ્તનત પાસે દુનિયાની ચોથા ભાગની મિલકત હતી, જેનું ક્ષેત્રફળ અફઘાનિસ્તાન સહિત લગભગ સમગ્ર ઉપમહાદ્વીપ પર ફેલાયેલું હતું. તેમનું પોતાનું જીવન ખૂબ સંઘર્ષ ભર્યું રહ્યું હતું. તેમની અસફળતાઓનો ઉલ્લેખ તેમણે પોતાની આત્મકથા બાબરનામામાં કર્યું છે. તેને તુઝકે બાબરી નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેમનું ધ્યાન ભારત તરફ કેવી રીતે ગયું તેનો જવાબ આપતા પ્રોફેસર નિશાંત મંઝર કહે છે કે એ સમયે કાબુલમાં ટેક્સ લગાવવા માટે માત્ર એક વસ્તુ હતી અને શાસન ચલાવવા માટે નાણાંની સખત જરૂર હતી, એટલે બાબર પાસે ભારત આવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બાબરના ભારતના સપના વિશે વર્ણવતા એલએફ રુશપ્રૂફે પોતાના પુસ્તક ઝહીરુદ્દીન મોહમ્મદ બાબરમાં લખ્યું છે કે બાબરે બધાથી થાકી હારીને દેખકાત નામના ગામમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાને પૂરી રીતે ત્યાં પ્રમાણે ઢાળ્યા, પોતાના બધા દાવાઓને જતા કર્યા અને એક સામાન્ય મહેમાનની જેમ ગામના સરદારના ઘરે રહેવા લાગ્યા. બાબરનામા વાંચતા ખ્યાલ આવે છે કે તેમનું પહેલું લગ્ન તેમના કાકાની દીકરી આયશા સાથે થયું હતું. એમને એક પુત્રી પણ જન્મી જે 40 દિવસ પણ જીવિત ન રહી શકી. આમ તો બાબરની સૌથી પ્રિય પત્ની માહી બેગમ હતા, જેના ગર્ભથી હુમાયુનો જન્મ થયો. પ્રોફેસર નિશાંત મંઝર કહે છે કે બાબરે 21 વર્ષ પવિત્ર જીવન વિતાવ્યું, પરંતુ પછી તેઓએ દારૂ પીવાનું શરૂ કર્યો. એટલા માટે જ તેમની મહેફિલોમાં શરાબ પીવાવાળી મહિલાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાબરે તેમના આ ઉલ્લેખને છુપાવવાનો પ્રયાસ નથી કર્યો. બાબર પર ભારતમાં આક્રમણખોર હોવાના, હિન્દુઓને પરાણે ધર્મ પરિવર્તન કરાવનારા અને મંદિરોને તોડનારા રાજા તરીકે યાદ કરવામાં આવે છે અને તેમના પૌત્ર જલાલુદ્દીન અકબરને શાંતિ દૂત કહેવામાં આવે છે. પરંતુ દિલ્હી વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર સૈફુદ્દીન અહેમદ કહે છે કે ઇતિહાસકારો અને રાજનૈતિક વિશેષજ્ઞોએ અકબર બાદશાહ અને અશોકને એક મજબૂત શાસકના રૂપમાં જોયા, જ્યાં બીજી બાજુ બાબર રામ મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવવા માટે બદનામ છે. બાબરે તેમના પુત્ર હુમાયુ માટે જે વસિયતનામું લખ્યું હતું તેને અમલ કરતા આજના રાજકારણીઓ ખચકાય છે. તેઓ લખે છે, મારા પુત્ર, સૌથી પહેલા તો એ કે ધર્મના નામે રાજનીતિ ન કરો. તમે તમારા દિલમાં ધાર્મિક નફરતને બિલકુલ જગ્યા ના આપો. લોકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને બધા સાથે પૂરો ન્યાય કરો. તેઓના વસિયતનામામાં એ પણ લખેલું છે કે તમારે કોઈના પણ પ્રાર્થના સ્થળને ધ્વસ્ત નથી કરવાના અને પૂર્ણ ન્યાય કરવો જોઈએ, જેથી રાજા અને પ્રજા વચ્ચે સંબંધો સારા રહે અને દેશમાં શાંતિ અને વ્યવસ્થા જળવાયેલા રહે.